ગઈકાલની કથામાં આદિગુરુ મુક્તાનંદ સ્વામીને મહારાજે અદ્ભુત પરચો પૂર્યો એની વાત આપણે શ્રવણ કરી. વળી કહું એક વાત અનુપ, મોટા સંતની છે સુખરૂપ. એક અખંડાનંદ આનંદી, એક અખંડાનંદ આનંદી, કામ ક્રોધ માન ચડે ચેત. અખંડાનંદ સ્વામી ના પરચાની વાત નિષ્કુળાનંદ સ્વામી શરૂ કરે છે. એક અનુપમ વાત છે. મોટા સંત નિષ્કુળાનંદ સ્વામી, જેને મોટા સંત કહે કેવા હોય, કેવા મોટા છે? કામ ક્રોધ ઇત્યાદિકને વિશે ચડાયમાન ન થાય એવા સંત છે. અતિ ત્યાગી અને તપસી, તને સુખ દુઃખમાં ન ડગે મને, મહાત્યાગી છે, એવા જ તપસ્વી છે. સુખ આવે દુઃખ આવે એમાં ડગી ન જાય એવા છે. આ સંતના એકે એક લક્ષણ ધ્યાનથી સાંભળજો. હા, તમારાને મારા જીવનમાં આજે આ વસ્તુની જરૂર છે. ભય વિગ્રહ વિપત્તિ આવે, માના માને મન ન ડોલાવે. ગમે તેવા ભય, વિગ્રહ એટલે યુદ્ધો, સંઘર્ષો કે વિપત્તિ આવે, દુઃખના મોટા મોટા ડુંગર તોળાઈ જાય, તેમ છતાં અખંડાનંદ સ્વામી, એનું નામ જ અખંડ આનંદ. કોન્સ્ટન્ટ હેપીનેસ, અનઇન્ટરપ્ટેડ હેપીનેસ, અખંડ આનંદ. એમનો આનંદ ખંડિત ન થતો. આપણી જાતને પૂછી લઈએ, આપણો આનંદ કેવો છે? વેદો ને ઉપનિષદો એમ કહે છે, જીવ પ્રાણી માત્ર આનંદના ભૂખ્યા છે. સુખને શોધવા માટે જીવ પ્રાણી માત્ર પ્રયત્ન કરે છે. સુખ મે વેપ્સિતમ લોકે સર્વે સામ દેહ ધારિણામ. દરેકને સુખ જ જોઈએ છે, આનંદ જ ગમે છે, બધાને મજા કરવી છે, તેમ છતાં આપણા જીવનમાં સજા શા માટે મળે છે? આજની કથા આપણા જીવનના પ્રશ્નોનો જવાબ આપી દેશે. સુખમાં અને દુઃખમાં સ્થિર રહેનારા, ભયમાં ને સંઘર્ષમાં, માન કે અપમાનમાં રંચ માત્ર વ્યથિત ન થનારા, સદા સુખિયા સમજણ માય. સ્વામીનું સુખ હતું સમજણનું. કેવી સરસ પંક્તિ છે! સદા સુખિયા સમજણ માય, હરે ફરે હરિની ઈચ્છાય, હરે ફરે હરિની ઈચ્છાય. સદા સમજણથી સુખી રહેનારા. આપણું સુખ સંપત્તિને સાપેક્ષ છે, પદાર્થોને સાપેક્ષ છે. એટલા માટે સુખ, બહારની પરિસ્થિતિ બદલાય એટલે સુખ પણ બદલાઈ જાય, પદાર્થ આઘું પાછું થાય એટલે સુખ પણ આઘું પાછું થાય, સંપત્તિ ઓછી વધારે થાય એટલે સુખ પણ ઓછું વધારે થાય. અખંડાનંદ સ્વામીનો આનંદ સુખ સમજણનું હતું, અંતરનું હતું. સમજણ તો એવી વસ્તુ છે, દેહમાં કદાચ સુખ દુઃખ આવે, જગતમાં કદાચ ઊંચ નીચ પરિસ્થિતિ આવે, પણ સમજણ એવી વસ્તુ છે ને, એકવાર જેની સમજણ પાક્કી થઈ જાય ને, એની સમજણ ક્યારેય બદલતી નથી. કેવી સમજણ સ્વામીની હતી? સદા સુખિયા સમજણ માય, હરે ફરે હરિની ઈચ્છાય, હરે ફરે હરિની ઈચ્છાય.
ભગવાનની ઈચ્છા પ્રમાણે ફરનારા જીવનારા હતા. થોડી થોડી આપણે આપણા જાતની પણ તપાસ કરતા જઈએ. તમે ને હું હરિની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ કે મનની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ? આપણે મનના ગુલામ છીએ એટલે દુઃખ આવે છે, અને આ સંતો મહારાજના ગુલામ હતા એટલે દુઃખ નહોતું આવતું. સમજાણી વાત? સદા સુખિયા સમજણમાં અખંડ આનંદ હતો, સદા સુખ હતું. શેનું? સમજણનું. કઈ સમજણ? હરે ફરે હરિની ઈચ્છાય. મારા મહારાજને જે ગમે તે બધું બરાબર છે. ભગવાનની ઈચ્છામાં જેણે પોતાની ઈચ્છા ભેળવી દીધી ને, યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતોન દુઃખેન ગુરુણાપે વિચાલ્યતે. ગીતાજીમાં ભગવાન એમ કહે છે, આખી દુનિયાના દુઃખ એની માથે તોળાઈ જાય ને તો પણ એને રંચ માત્ર ચલાયમાન ન કરી શકે. કોને? પરમાત્માની મૂર્તિ સુધી જે પહોંચી ગયો છે ને તેને. તમારે ને મારે તપાસ કરવાનું છે, આપણે મનના ગુલામ છીએ કે મહારાજના ગુલામ છીએ? પદ પ્રતિષ્ઠા પૈસા કે પદાર્થ એના દાસ છીએ કે પરમેશ્વરના દાસ થયા છીએ? આવો અખંડાનંદ સ્વામીના ચરણોમાં વંદન કરીએ. મોટા સંત છે. આ એક એક સદગુરુના જીવન વિશે આપણે શ્રવણ કરીએ ને તો દિવસો સુધી કથા ચાલે એવા આ સદગુરુ સંતો હતા. મંજુકેશાનંદ સ્વામીએ દરેક નંદ સંતોનો નંદમાળામાં પરિચય આપ્યો છે. મોટા અખંડાનંદ સ્વામી વિશે પણ સ્વામીએ લખ્યું છે. બીજો સ્વામીનો ગ્રંથ છે ઐશ્વર્ય પ્રકાશ, એમાં મંજુકેશાનંદ સ્વામીએ ખૂબ સરસ નોંધ લીધી. સંત અખંડાનંદ કહાવે શ્રી હરિ કે ગુણ નિસ દિન ગાવે, જોગી તપસ્વી અરુ અતિ ત્યાગે. મોટા અખંડાનંદ સ્વામી કેવા છે? નિત્ય શ્રીહરિના ગુણ ગાનારા છે, યોગી છે, ધ્યાની છે, તપસ્વી છે, ત્યાગે છે, શાસ્ત્રોના અભ્યાસી છે, સ્થિત પ્રજ્ઞ છે. મૂળ પંજાબના હતા સ્વામી. સ્વામીના જીવન વિશે કેટલી વાતો કરું. સ્વામી પંજાબના હતા, પછી તો વિચરણ કરતા કરતા શ્રવણ કર્યું કે ગુજરાતમાં જીવન મુક્તા એટલે કે જીવતા મુક્ત કે ભગવાન પ્રગટ છે. જીવતા ભગવાન છે, પ્રગટ ભગવાન છે, હાલતા ચાલતા ભગવાન છે, આવે છે, દર્શન થાય છે. આપ સર્વે ભક્તો, હમણાં પિયુડા ઘનશ્યામ મહારાજના પાટોત્સવમાં નૃસિંહાનંદ સ્વામીનું આખ્યાન પૂજ્ય નિષ્કામ સ્વામીના કંઠે સાંભળતા હતા. કેટલી અદ્ભુત આ બધી વાતો છે. આ મોટા અખંડાનંદ સ્વામી પણ ક્યાં પંજાબ, ક્યાં ગુજરાત, પરંતુ ભગવાન સ્વામિનારાયણ તો એક લાખ મણ ચુંબકનો પહાડ હોઈને આખા પૃથ્વીના લોઢાને ખેંચી લે એમ મહારાજે પ્રગટ થઈ મુમુક્ષુ માત્રને ખેંચી લીધા. સ્વામી સંત બન્યા, અખંડાનંદ સ્વામી નામ પડ્યું. પંજાબી, હિન્દી, ગુજરાતી આ બધી ભાષા જાણતા. હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી એક નોંધ લીધી છે. મહારાજ મોટા અંગ્રેજ અધિકારીઓને મળતા ત્યારે અંગ્રેજ અધિકારી લોકોને
સમજાવવા માટે જે મીડિયેટર સંત તરીકે રાખતા એમાં અખંડાનંદ સ્વામીને પણ મહારાજ રાખતા. સ્વામી બંગાળી ભાષા પણ જાણતા, આવી રીતે પ્રતિભા સંપન્ન હતા, અનેક ભાષાના જાણનારા હતા. શાસ્ત્ર અને પરમાત્મા બંનેને વિશે સ્થિતિવાળા આ સંત હતા. સ્વામીના જીવનની ઘણી બધી વાતો, પણ આપણે તો આ પરચો નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં જ સાંભળવો છે. એક નાની વાત સંભળાવું મહારાજની આજ્ઞાથી. અખંડાનંદ સ્વામી કચ્છમાં વિચરણ કરવા આવ્યા છે, ભચાઉ નામનું ગામ ત્યાં પધાર્યા છે. ભચાઉમાં ઘણા બધા મુમુક્ષુ લોકો સ્વામીની પવિત્ર વાણીને સાંભળવા માટે આવતા, એમાં એક જીરામભાઈ કરીને ગ્રહસ્થ હરિભક્ત મુમુક્ષુ હતા. કાલે મેં વાત કરી, ચુંબક ગમે એટલું સારું હોય પણ સામે જો લાકડું હોય ને તો એ ચુંબક ખેંચી શકે. ચુંબક ગમે એટલું સ્ટાન્ડર્ડ હોય પણ સામે પ્લાસ્ટિક હોય તો? ચુંબકની સામે લોખંડ હોય ને તો જ ખેંચાણ થાય. એમ સંત ગમે એટલા સારા હોય પણ સામે કોઈ મુમુક્ષુ હોય ને તો જ એમાં જોડાણ થાય, બુભુક્ષુ હોય ને તો જોડાણ ન થાય. બંને બાજુ એક એક કન્ડિશન હોય છે, બંને પાત્રની અમુક શરતો હોય છે. તમે અમેરિકાની ભાષામાં સમજી શકો કોન્ટ્રાક્ટ. કોઈ પણ કોન્ટ્રાક્ટ હોય એમાં બંને બાજુની કન્ડિશન્સ હોય ને. આ લોકોના બિઝનેસની સ્ટ્રેટેજી છે, પણ એના કરતાં અક્ષરધામ સુધી પહોંચવા માટે પણ સંત ગુણ સંપન્ન હોવા જોઈએ અને ભક્ત પણ મુમુક્ષુ હોવો જોઈએ. ઘણા બધા લોકો આવતા, એમાં એક જેરામ નામના ગ્રહસ્થ ભક્ત આવતા. 10 દિવસ સ્વામી રોકાયા, નિત્ય કથા સાંભળતા. સ્વામીની વાણી શ્રવણ કરી હૃદય વિંધાવા લાગ્યું. નામ હતું જેરામ, જગત ઝેર જેવું થવા લાગ્યું. સ્વામીને વિનંતી કરી, તમારી સાથે આવવું છે, ચાલો. ફરી વિનંતી કરી, સ્વામી હવે સાથે જ રહેવું છે, ઘરનું શું? સ્વામી આ દેહ પડી ગયો હોત તો સંસારનું સંભાળવા કોણ જાત? જાગ્યા ત્યારથી સવાર મને સાધુ કરો, મારે સાધુ થવું છે. યાદ રાખો, સાધુ છે ને, લૌકિક ભાષામાં એવું લાગે થઈ રહ્યા છે પણ સાધુ થતા નથી. એ તો જન્મે ને ત્યારથી ભગવાને એમાં એવા સદગુણ મૂક્યા હોય, એ સદગુણ જ્યારે ખીલે ને ત્યારે એની મેતે એ સંત બની જાય. ગુલાબ બનતું નથી, એ જન્મે છે ત્યારથી જ ગુલાબ છે. અને મોગરો છે ને, એ પણ પ્રગટે છે ને ત્યારથી કળી છે, દેખાતા નથી ના પાંદ, તેમ છતાં એ મોગરો જ છે. એ કળી ખીલશે, એ કળીના એક એક પાંદ છૂટા પડશે, એટલે મોગરો મોગરો બનશે, ગુલાબ ગુલાબ બનશે. મુમુક્ષુ માત્ર એને જ્યારે સંત મળે ને ત્યારે ઓટોમેટિક સંતના સમાગમે કરીને ભગવાનને પામવાની તમન્ના જાગે. આ જેરામભાઈ સંત બન્યા, નિર્લોભાનંદ સ્વામી એમનું નામ પડ્યું. સ્વામીના સંગે કરીને આવી રીતે ઘણા બધા લોકો સાધુ થયા હતા. એ અખંડાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ચાલ્યા એક દિવસ એકલા, સંગે સંત નહીં કોઈ ભેળા, આવ્યા અરણ્ય ઉજાડ માયા, જ્યાં મનુષ્ય માત્ર નહીં કોય. એક દિવસ સ્વામી ચાલ્યા છે, વિચરણ કરવા નીકળ્યા છે. વિચરણ કરતા કરતા, ત્યારે તો આજના જેવા જીપીએસ હતા નહીં, મોબાઈલ પણ હતા નહીં, ટેકનોલોજી પણ હતી નહીં,
એમાં પણ સંતોનું વિચરણ એ સમયમાં એટલું કપરું હતું. આ તો અમે મહારાજની ગુરુજીની અનહદ કૃપા કે હવે અમેરિકામાં આવીએ છીએ. ચંદ્રકાંતભાઈ, 15 વર્ષ પહેલાં અમે અમેરિકા આવ્યા ને, ત્યારની પરિસ્થિતિ, 20 વર્ષ પહેલાંની પરિસ્થિતિ અને 25 વર્ષ પહેલાંની પરિસ્થિતિ તમે સાંભળો ને. પૂજ્યપાદ ગુરુજી અમેરિકા આવતા એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જવું હોય કેવી પરિસ્થિતિ સર્જાતી. આપણા ઘણા બધા સાક્ષી હરિભક્તો છે અમેરિકામાં, પૂછો તો ખબર પડે તમને. ઉતારા માટેના પ્રશ્નો, સંતોના નિયમધર્મના પ્રશ્નો, સંતો સાથે ગાડીની સેવા કરવાના પ્રશ્નો. પણ આજે તો હવે સંતોને તમે બધા હથેળીમાં રાખો. અમારા ચંદ્રકાંતભાઈ કે સ્વામી ફોન કરી દેવો તમારે. પણ યાદ રાખવું જોઈએ, હું ઉપર બેઠો છું ને, નીચે 4 પાયા છે એટલે ઉપર બેસી શકાય છે ને. એમ આપણી પાસે જે કંઈ સુખ છે ને, એની પાછળ આપણા પૂર્વજો, આપણા સદગુરુઓ, આપણા માતા પિતાઓ એમનું કેટલું મોટું તપ છે ને, ત્યારે તમે ને અમે આ સ્થાન સુધી પહોંચ્યા છીએ. ક્યારે એના ઉપકારને આપણે ભૂલવા ન જોઈએ. મા બાપને તરછોડે છે એ સંસારી ભગવાનની સેવાનો અધિકારી નથી. સદગુરુનો દ્રોહ કરે છે એ સંન્યાસી ગમે એટલો મહાન છે પણ પરમાત્મા તેની સેવાને સ્વીકારતા નથી. અખંડાનંદ સ્વામી એકલા જઈ રહ્યા છે, એમાં અરણ્ય એટલે જંગલ આવ્યું, ઉજ્જડ પ્રદેશ છે, કોઈ માણસ પણ જોવા ન મળે. સ્વામી તો ભગવાનને સંભાળી મસ્તીમાં આગળ વધી રહ્યા છે. અને બન્યું શું? ત્યાં આવે વિટ્યા વાઘ ચારે, અખંડાનંદે વેચાર્યો ત્યારે. અચાનક ત્યાં આવી વેટ્યા વાઘ ચારે, અખંડાનંદે વેચાર્યો ત્યારે. અચાનક સામેથી 4 વાઘ આવ્યા. કેટલા? આપણે સામેથી વાઘ આવ્યા હોય તો શું થાય? અખંડાનંદ સ્વામીએ વિચાર્યું, વાઘ તો સામે મળે પણ હવે અખંડાનંદ સ્વામીનો વિચાર ને આપણો વિચાર ક્યાં તફાવત છે? થોડું વિચારીએ, અદ્ભુત વાત છે. આજ આવ્યો આ દેહનો કાળ, મારી વાઘ ખાશે તત્કાળ. મોડું વહેલું પડત આ દેહ, એ વાતમાં નહીં સંદેહ, એ વાતમાં નહીં સંદેહ. 4 વાઘને જોયા, સ્વામી રંચ માત્ર ભયભીત ન થયા. આપણી સામે 4 વંદા આવ્યા હોય ને, મોટા મોટા ઘરમાં વંદો તો બહાર બંદો, અમેરિકામાં તો વંદો અંદર આવે તો બંદો બહાર જતો રહે. અરે વંદાની ક્યાં વાત કરો, આપણી સામે 4 નેગેટિવ વાત આવે, 4 પ્રશ્નો આવી જાય તો પણ આપણે અકળાઈ જઈએ, ટેન્શનમાં આવી જઈએ, ચિંતામાં આવી જઈએ. આપણને ન ગમે એવા 4 શબ્દો સામે આવી જાય, કહી શકાય 21મી સદીનો માણસ તનથી દુરસ્ત બનતો જાય છે, તંદુરસ્ત બનતો જાય છે, પણ મનથી નાદુરસ્ત બનતો જાય છે. માણસની માનસિક શક્તિ એટલી હદ સુધી હલકી થતી જાય છે ને. મને હમણાં જ કોઈ વાત કરી હતી, લૌકિક વાત છે પણ સમજવા માટે કરું છું. મને ચંદ્રકાંતભાઈ જ વાત કરી હતી, ઇન્ડિયામાં કોઈ મોટા એક્ટર સુશાંત સિંહ રાજપૂત, બરાબર ને નામ, એણે હમણાં આત્મહત્યા કરી. ઉંમર પણ એની નાની હતી, 37 યર. 37યરની નાની ઉંમર, 1 વર્ષની 160 કરોડની આવક. સુરેશભાઈ, 1 વર્ષની, 1 દિવસની કેટલી આવક થઈ?
એક દિવસની લગભગ 30-40 લાખ રૂપિયાની એક દિવસની આવક, એક દિવસની. ઉંમર પણ નાની, આસમાન સુધીના સ્કોપ હતા, તેમ છતાં શું કર્યું? આત્મહત્યા. અરે વાલા ભક્તો, હાથ જોડીને કહું છું, આવી કથા વાર્તા જો ન હોય ને તો આપણી જીવનમાં વ્યથા સિવાય કશું જ બચે નહીં, કશું જ ન બચે. અને જીવન છે, એમાં તો બધું જ રહેવાનું. ખબર નહીં પલકી બાત કરે કલકી, હે ભાઈ બાત કરે કલકી. ખબર નહીં પલકી, કોને ખબર છે આવતી કલાકે શું થવાનું? કોને ખબર છે આવતી કાલે શું થવાનું? કોને ખબર છે? ખબર છે. એ મેડીને માળિયા મંદિરિયા, એ તો એ માયા મતલબ કી. આ જે કંઈ દેખાય છે ને, આ બધી તો માયા ઝાળ છે, આપણને ક્યાં ખબર છે? વહાલા સજ્જનો, એટલા માટે આપણો જન્મ આપણી જાતને સુધારવા માટે જ છે. બધી લપ્પન છપ્પન છોડીને આપણા જન્મનું પ્રયોજન આપણી જાતને કંઈક આગળ વધારીએ, પરમાત્માથી બે ડગલા નજીક લઈ જઈએ, આટલું કરવા મંડી પડો. બસ ચાર વાઘ સામે આવ્યા, સ્વામીને રંચ માત્ર પણ અસ્થિરતા ન આવી. દીપક ચોપરા અમેરિકાના બહુ સારા લેખક છે, હું ક્યારેક વાંચું, જોકે અમેરિકાના બધા સારા લેખકો, સ્ટીફન કવી હોય, ડેલ કાર્નેગી હોય, કે અમેરિકન પાસ્ટર જોલ ઓસ્ટિન હોય, આ બધા જ અમેરિકન મોડર્ન સ્પીકર્સ, મોટિવેશનલ સ્પીકર્સ, આ બધાની એક જ નાની વાત છે, જીવનમાં શીખવા જેવો પહેલો પાઠ, બેલેન્સ યોર માઇન્ડ. પરિસ્થિતિ બદલાશે, ઠંડી પણ આવશે, ગરમી પણ આવશે, સારું પણ થશે, ન સારું પણ થશે, ગમતું પણ સાંભળવા મળશે, ન ગમતું પણ. પરિસ્થિતિ બદલાશે જ, તમારી મનસ્થિતિને કંટ્રોલ કરો તમે, બેલેન્સ યોર માઇન્ડ. સુખ દુઃખ આવે સર્વે ભેળો, તેમાં રાખજો સ્થિર મતી. કેટલી સરસ વાત! સુખ અને દુઃખ આવવાના છે. પાતાળ લોકમાં એકલું દુઃખ છે, સ્વર્ગ લોકમાં એકલું સુખ છે, અને મૃત્યુ લોકમાં સુખ અને દુઃખ બંને સાથે જ ઊભા છે. ખાલી મોઢું ફેરવે એટલું જ વાત, બસ. એ આમ ફેરવે એટલે સુખ, ને આમ ફેરવે એટલે દુઃખ. સુખ અને દુઃખ ભેળું આવે છે, સાથે આવે છે. આપણને લાગે બહુ મજા આવી ગઈ, મજા નહીં, એની પાછળ સજા ઊભી જ છે. એટલે વહાલા ભક્તો, આ કથા આપણને બહુ મોટી પ્રેરણા આપે છે. સ્વામીને વાઘ આવ્યા, સ્વામી મૂંઝાયા નહીં, ધીરજ રાખી, સ્થિત પ્રજ્ઞની જેમ સ્થિર રહ્યા. એટલું જ નહીં, સ્વામીએ વિચાર કેટલો સવળો કર્યો. શું વિચાર્યું? કે વહેલા કે મોડા મરવાનું તો હતું જ, ચાલો મરતા પહેલા હું મરી જાઉં, શરીરને કોઈ અગ્નિદાહ કરી દે, રાખ થઈને ઉડી જાય, એના કરતા મરતા મરતા પણ મારું શરીર કોઈકના કામમાં આવશે. સમજણ તો જુઓ, હવે આવું સવળું વિચાર એને દુખ આવે? સુરેશભાઈ, દુખ આવે? જીવનમાં સવળું લેતા શીખી જાઓ, કોઈ પણ પરિસ્થિતિમાં સવળું વિચારો, ઓલવેઝ બી પોઝિટિવ. આ ત્રણ વાત યાદ રાખો બધા જ, ઓલવેઝ બી પોઝિટિવ, ઓલવેઝ બી પોલાઇટ, ઓલવેઝ બી પ્રેક્ટિકલ, હંમેશા પોઝિટિવ બનો, હંમેશા પોલાઇટ નમ્ર બનો, અને હંમેશા પ્રેક્ટિકલ બનો. તમે જે મગમાં ગાંઠ ફિટ કરી હોય એવું જ ઘટે એવું નક્કી નથી, એનાથી જુદું પણ ઘટે, પ્રેક્ટિકલ થવું પડે આપણે. સ્વામી કેટલા સ્થિતિવાળા હશે, માટે આજ થયું અતિ સારું. વાઘને જોઈ સ્વામી વિચારવા લાગ્યા, બહુ સારું થયું. વાઘ અર્થે આવ્યું તન મારું,
હવે વેળે ન કરવી કાંઈ, જાવું વહેલો વાઘ પાસે ધાઈ, આપણને સામે વાઘ મળે તો આપણે શું કરીએ? ભાગીએ. અને સ્વામીએ શું કર્યું? સામે ગયા કે ચાલો વહેલા વાઘ પાસે પહોંચીએ, વાઘને ભોજન મળી જાય અને મને મારા ભગવાન મળી જાય. જુઓ સમજણ. ચાલ્યા અખંડાનંદ જે જ્યારે આવ્યા અલબેલો વારે ત્યારે, અખંડાનંદ સ્વામી તો આવ્યા, પદ્માસન લગાવીને બેસી ગયા. ચાર મોટા વાઘ, હા તમે ટાઈગર જોયા હોય, અમે તો જોયા છે, શિકાગોમાં ટાઈગર ફાર્મમાં અમે ગયેલા, 70 વાઘ હતા, વ્હાઈટ ટાઈગર, પિંજરાની અંદર હતા, પણ એકવાર તો જોઈને ધબકારા વધી જાય, એક જ જો છૂટે તો. માણસના મનમાં ભય નામનું તત્વ જે પડ્યું છે ને, આ તો ફ્લોરિડા છે, અહીંયા મંદિરમાં એક દિવસ પેલી મંજીરાની ટોપલી, એમાં મંજીરા લેવા ગયા ને સંતો, તો મોટો નાગ નીકળ્યો અંદરથી મંદિરની અંદર. હમણાંની જ ઘટના આવી ગયો હશે ક્યાંકથી, ટોપલી ને અડ્યા ને ત્યાં તો છલાંગ મારી નીકળ્યો બહાર, મદારીની ટોપલીમાંથી નીકળે ને એમ. પણ જોવા જેવું એ છે, એને તો પ્રેમથી વિદાય આપી દીધી, પણ ત્યાર પછી ટોપલીને કોઈ અડતા નથી, મંજીરા લેવા જવાનું હોય ને તોય કોઈની હિંમત ચાલતી નથી. શું દેખાય? ભય વસ્તુ એવી છે ને માણસના મનમાં રહી છે, અને એક પ્રકારનો ભય નથી, હજારો પ્રકારનો ભય છે, કરોડો પ્રકારનો ભય છે. આ ભય નામના તત્વને ઓળખવું પડશે. આનંદમ બ્રહ્મેતિ વિદ્વાન ન બિભેતી કુતશ્ચન. આપણા વેદો ઉપનિષદો એમ કહે છે, એક ભગવાન એક જ એવા છે જીવને અભય કરે છે. કેવા કરે છે? એટલા માટે ભગવાન જે આશીર્વાદ આપે છે ને એનું નામ છે અભયદાન. કોઈ ભૂમિનું દાન આપે, કોઈ ગાયનું દાન આપે, કોઈ સુવર્ણનું દાન આપે, પણ ભગવાન કયું દાન આપે છે? ચંદ્રકાંતભાઈ, અભયદાન. કયું દાન? સુરેશભાઈ વાત સંભળાવીને મેળા ઉપર સુવા ગયા, નીચે આવીને 2 મિનિટમાં આખો મેળો ઉપરથી નીચે પડે, આખો મેળો 2 જ મિનિટમાં. હવે ત્યાં સૂતા હોત તો શું થાત? હાઈવે ઉપર બુલેટ લઈને જાય છે, આખો પરિવાર બેઠો છે અને પાછળ મોટી ટ્રક આવી રહી છે રમ રમાવીને, અને એવી પરિસ્થિતિમાં બુલેટની ચેન તૂટી જાય, શું થાય? યાદ રાખો વાલા ભક્તો, સંકટ સમયની સાંકળ ભગવાન છે. તમારું ને મારું ભગવાન સાથેનું જેટલું જોડાણ મજબૂત, એટલા આપણે નિર્ભય. ભગવાનથી જેટલા દૂર થયા એટલા આપણે ભયભીત. પંચાળાનું વચનામૃત પહેલું, બાજુમાં મસાલ સળગી રહી છે, મસાલ હાથમાં લઈને ઉભેલા ભક્તને બતાવીને મહારાજે વાત કરી, આ મસાલ સળગે છે, એનાથી જેટલા નજીક આવે એટલો પ્રકાશ છે, જેટલા દૂર જાય એટલો પ્રકાશ ઓછો થાય, અતિ દૂર જાય તો પ્રકાશ એકદમ બંધ થઈ જાય. એવી જ રીતે પંચાળાનું વચનામૃત પહેલું, બુદ્ધિવાળાનું વચનામૃત, ભગવાનની મૂર્તિથી જીવ જેટલો નજીક આવે એટલું સુખ, જેટલો દૂર જાય એટલું દુઃખ. તમારે ને મારે જીવનમાં વાત યાદ રાખવા જેવી છે. અખંડાનંદ સ્વામીને સામે 4 વાઘ મળ્યા, વાઘ, હા તો પણ સ્વામી ભયભીત ન બન્યા, સામે ગયા, સવળું વિચાર્યું. આવી પરિસ્થિતિમાં પણ સ્વામીને થયું ભગવાનની ઈચ્છા. કાલે મુક્તાનંદ સ્વામીની વાત આવી હતી ને, જંગલમાં હતા, રસ્તો ભૂલા પડ્યા, એમાં નદી આવી, નદીમાં ખારું પાણી હતું, તરસ પણ એટલી બધી લાગેલી, હિંસક પ્રાણીઓનો અવાજ સંભળાય, સ્વામીને તો ચારે બાજુથી ભય, જંગલ, એમાં ભૂલા પડ્યા, એમાં નદી, ક્યાંય રસ્તો દેખાય નહીં, સંધ્યા થવા આવેલી, શું કરે? તેમ છતાં મુક્તાનંદ સ્વામી મનમાં મોદ પામતા હતા, રાજી થતા હતા, મારું ધાર્યું ભલે ન થયું પણ મારા મહારાજનું ધાર્યું થઈ રહ્યું છે ને. તમારે ને મારે આટલું જ શીખવાનું છે, આપણું ધાર્યું થયું તો સમજો હરિ કૃપા, આપણું ધાર્યું ન થયું તો યાદ રાખો હરિ ઈચ્છા.
હરિ કૃપા કરતા પણ હરિ ઈચ્છા બળવાન હોય છે. અખંડાનંદ સ્વામી સામે ગયા, બેસી ગયા, મહારાજને સંભાળ્યા. આ બાજુ મહારાજને ચિંતા થઈ. શું ચિંતા થઈ? આવ્યા અલબેલો વારે ત્યારે જાણ્યું જનને મારશે વાઘ, બહુ કષ્ટે થાશે તન ત્યાગ, તે તો મુજથી કેમ સહેવાય, જોઉં હું દાસને દુઃખ થાય. મહારાજને એમ થયું, મારા સાધુને વાઘ આવી રીતે મારે કેટલી પીડા થાય, અને મારા દાસને દુઃખ આપે અને હું જોયા કરું તો મને દયાળુ કોણ કહેશે? મારા દાસનું, મારે આશરે આવેલા જીવનું કષ્ટ મારાથી કેમ દેખાશે? એ તો ઘટે નહીં કોઈ કાળ, પછી કોણ કહે મને દયાળ, પછી કોણ કહે મને દયાળ. દયાળુ કોણ કહેશે? માટે અવશ્ય એને ઉગારું. પછી તો મહારાજ પ્રગટ થયા દિવ્ય રૂપે. સ્વામી બેઠા છે, પેલા વાઘ નજીક આવતા જાય છે, સ્વામી રાજી થાય છે. એનું જ નામ અખંડ આનંદ કહી શકાય ને. આપણો તો ઘરમાં એરકન્ડિશનમાં રિવોલ્વિંગ ચેરમાં બેઠા હોય તોય આપણો આનંદ જતો રહે, બોલો. બાજુવાળાના ઘરમાં કોરોના આવે તો આપણે સાંભળીને કોરોનામાં જતા રહીએ કે આપણને આવશે નહીં ને, ટેસ્ટ કરવા જઈએ. ચાલો લો, આજના માણસનું મન એટલું નબળું, એટલું નેગેટિવ થતું જાય છે. આ બધી કથા ન સાંભળીએ ને તો આપણા મનની અંદર મલિનતા સિવાય બીજું કશું પડ્યું નથી, કશું પડ્યું નથી. થયું શું? સ્વામી તો ભગવાનને સંભાળે છે. આવ્યા સિંહ સમીપે તે જ્યારે, સિંહ જોઈ રહ્યા સામો ત્યારે. સિંહ નજીક આવી ગયા. સિંહ એટલે વાઘ, પર્યાય શબ્દ છે ને, નજીક આવી ગયા. આવ્યા નજીક મુખને પાસ, નહીં તનને મનમાં ત્રાસ. હાવ નજીક આવી ગયા તો પણ સ્વામીનું તન પણ સ્થિર રહ્યું ને મન પણ સ્થિર રહ્યું. વંદન કરીએ આવા સંતોને. બન્યું છે શું? એમ કહે છે વાઘને વાત, શું જુઓ છો કરો મારી ઘાત. વાઘ નજીક આવ્યા ને, ધીમે ધીમે આવે છે. સ્વામી વાઘને કહેવા લાગ્યા, જલ્દી આવો, જલ્દી આવો, તમે ભોજન કરી લો, તમને ભોજન મળી જાય અને મને મારા ભગવાન મળી જાય. કેવી સમજણ! વાઘ નજીક આવી ગયા, તનમાં કે મનમાં ત્રાસ નથી. કહેવાય છે ને, ઘણા લોકો કેવા હોય, ભડભડતી આગ સળગે ને, આવી ઉપાધિમાંથી આવ્યું હોય ને, પણ અમુક લોકો આવે ને, બે શબ્દ બોલે ને બધું શાંત કરી દે, આગને પણ શીતળને શાંત કરી નાખે. આવી સમજણ ઘણા લોકોની હોય. અને ઘણા લોકો કેવા હોય, બધા શાંતિથી બેઠા હોય, હા, હસતા હોય, વાતો કરતા હોય, એમાં એમાં આવે ને બે શબ્દ બોલે ને પાણીમાં ભડકો થાય ને આવા હોય. અને આજે પાણીમાં ભડકા કરે એવા માણસો બહુ વધી ગયા છે, અગ્નિને ઠારે એવા માણસો બહુ ઓછા રહ્યા છે. તમને ને મને શીતળતા આપે, શાંતિ આપે એવા ક્યાં રહ્યા છે? દેશ પરદેશ બહુત ફીરા, મનુષ્ય કા પડા સુકાળ, જાકો દેખ છાતી ઠરે, વાકા પડ્યા દુકાળ. જેને જોઈ છાતી ઠરે એવા સંત ભક્તના દુકાળ પડ્યા છે. આપણે ભાગ્યશાળી, આવા સંતો આપણને મળ્યા, આવા ભક્તો આપણને મળ્યા. વાઘ નજીક આવ્યા, મારવા માટે થાપ ઉગામી. અખંડાનંદ સ્વામી તો અડગ રહ્યા. મહારાજે વાઘમાં પ્રવેશ કર્યો, વાઘ એકદમ શાંત થઈ ગયા, જમીનમાં આલોટવા લાગ્યા. જાણે કે સાધુ પાસે માફી માંગતા હોય કે અમે તમને ઓળખી ન શક્યા, તમારી ઉપર મેં હાથ ઉપાડ્યો, માફ કરજો મા બાપ, રાજી રહેજો. જમીનમાં આલોટવા લાગ્યા, આશ્ચર્ય જુઓ. પછી લોટી લાગ્યા વાઘ પાય, આલોટવા લાગ્યા, પગે લાગ્યા. આવા સાધુને કેમ મરાય, વાઘને જ્ઞાન થયું. પછી દઈ પ્રદક્ષિણા ચાર, ગયા વાઘ તે મન મોજાર. ચાર પ્રદક્ષિણા કરી, પગે લાગી, જંગલમાં જતા રહ્યા. વાઘ વાઘના માર્ગે ગયા,
અખંડાનંદ સ્વામીને ખબર પડી ગઈ આ મારા મહારાજની ઈચ્છા વિના શક્ય નથી. પેલા વાઘ આવ્યા એ પણ મારા મહારાજની ઈચ્છાથી આવ્યા, અને અત્યારે વાઘ જતા રહ્યા એ પણ મારા મહારાજની ઈચ્છાથી જતા રહ્યા. સુખ આવે કે દુઃખ આવે, જય થાય કે પરાજય થાય, યશ મળે કે અપયશ મળે, દરેક પરિસ્થિતિમાં બસ આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના, એ તારું કરતાપણું મનાય, તુહી તુહી અખંડ થાય, તારું કરતાપણું મનાય, તુહી તુહી અખંડ થાય. આજે સંકલ્પ કરીએ જે કંઈ થઈ રહ્યું છે ને મહારાજની ઈચ્છાથી થઈ રહ્યું છે, કરતા એને બનાવી દઈએ, આપણે એક ઇન્સ્ટ્રુમેન્ટ બની જઈએ, ભગવાનના હાથનું ઇન્સ્ટ્રુમેન્ટ, એનું રમકડું બની જઈએ. અખંડાનંદ સ્વામીની આવી રીતે સહાય કરી વાલા ભક્તો આમાંથી ત્રણ વાત શીખજો. પહેલી વાત, જીવન છે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ આવી શકે છે, તમે પરિસ્થિતિને નહીં તમારા મનને કંટ્રોલ કરી શકો છો. નંબર બે, સ્વામીની સામે વાઘ આવ્યાને સ્વામીએ સવળા વિચાર કર્યા. આપણી સામે બધું સવળું હોય ને તો અવળા વિચાર કરીએ છીએ, માટે હંમેશા સવળું વિચારતા, પોઝિટિવ વિચારતા શીખો. અને નંબર ત્રણ, ભગવાનની ઈચ્છામાં ઈચ્છા ભેળવતા શીખશો, ભગવાનના કર્તાપણાને સ્વીકારશો તો જ સુખ સુખને સુખ, બાકી તો દુઃખ દુઃખને દુઃખ જ છે. એક વાત કહું અતિસાર, કરી જનની જીવને વાર. સ્વામી હવે બીજો પરચો લખે છે, ટૂંકમાં આપણે સાંભળી લઈએ. જેની રીતે ઉગારિયા સંત, કહું તેનું હવે વર્તંત. સ્વામી કહે બીજી એક વાત કરું છું, એક સંતને ભગવાને બચાવ્યા, કોણે સંત? કવલ્યાનંદ સ્વામી. એનું વર્તંત, એની વાર્તા તમને સંભળાવું છું. આ કેવલ્યાનંદ સ્વામી ભગવાનની આજ્ઞાથી દેશ પ્રદેશમાં વિચરણ કરતા, વાટ ઓઘટ વિકટ વન, ભયંકર વિકટ વનમાં એક દિવસ સ્વામી વિચરણ કરતા કરતા આગળ નીકળ્યા ગયા. કર્યું ગિરી ગુફાએ ગમન, મોટી મોટી ગુફાઓ આવી, જંગલો આવ્યા, એને વિંધીને એમ ફરતા દેશ પ્રદેશ, દેશ પ્રદેશ બહુત ફર્યા. સ્વામીના મનમાં થયું કેટલા દિવસથી મહારાજના દર્શન નથી કર્યા, મહારાજ એવા યાદ આવ્યા છે, હવે તો મહારાજના દર્શન કરવા જવું છે. દેશ પરદેશ ફરતા ફરતા હવે દર્શન કરવા માટે પાછા વળ્યા છે. પાછા વળતા વળતા કર્યો ગુર્જર ધરે પ્રવેશ, ગુજરાતમાં આવ્યા પાછા. ત્યાંથી કર્યું કંક દેશે મન, કંક દેશ કાઠિયાવાડ, મહારાજ કાઠિયાવાડમાં હતા ને, ત્યાં આવવા માટે મન ઈચ્છા કરી. એમની સાથે પાંચ સંત હતા, સાબરમતી નદીના કિનારે આવ્યા. સ્વામીને થયું સાબરમતીમાં પાણી ઓછું છે, ભગવાનને મળવાની ઉતાવળ હતી, તાલાવેલી હતી. જીવનમાં યાદ રાખો, કોઈ પણ જીવ સંત હોય કે ભક્ત હોય, આપણા મનમાં કોઈ પણ પ્રકારની તાલાવેલી જાગે છે ને ત્યારે ઓટોમેટિક ઉતાવળ થાય છે, અને ઉતાવળ આવે છે ને ત્યારે ક્યારેક મોટો અકસ્માત થાય છે. કેવલ્યાનંદ સ્વામી છે, પાંચ સંતો છે, મહારાજને મળવાનું મન છે, મહાન ઈચ્છા છે. એટલા માટે તો શાસ્ત્રમાં લખ્યું ઉતાવળથી બાવળ પાકે આંબો ન થાય, અતિ સર્વત્ર વર્જયેત. સ્વામી વિવેકાનંદને પૂછ્યું કે પોઈઝન શું, વોટ ઇઝ ધ પોઈઝન? સ્વામીજી કહેતા એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન, કોઈ પણ વસ્તુ પ્રમાણ કરતાં બહુ વધી જાય ને તો શું થઈ જાય? પોઈઝન. આપણા શાસ્ત્રોમાં બહુ લખાયું છે અતિની કોઈ ગતિ નથી હોતી, કોઈ પણ વાતમાં અતિ સારું નહીં. સંતોના મનમાં મહારાજને મળવાની તાલાવેલી જન્મી છે, ભગવાનને મળવાની ઈચ્છા સારી છે, પણ અતિરેકવાળી ઈચ્છા છે ને એ દુઃખ આપે છે. આ શાસ્ત્રોની બધી વાતો સમજવા જેવી છે. ઉતાવળ છે, સાબરમતી નદી છે,
પાણી કેટલું છે, કેવું છે, કંઈ વિચાર્યું નહીં. પાંચ સંતો હતા, બધા ઉતાવળમાં હતા, બધાએ વિચાર્યું થોડું આપણે પાંચ જણા છીએ, ચાલો ફટોફટ નીકળી જઈએ, સહારે સહારે નીકળી જશું. અને નજીકમાં આગળ દરિયો હશે, દરિયાનું પાણી અંદર આવતું હશે. અતિ દર્શનની અભિલાષા, અતિ અભિલાષા, મને મહારાજ મળવા આસ, વેલા મહારાજને મળીએ, વેલા જઈએ. અતિ પ્યાસી ઉદાસી અંતરે, શબ્દ તો જુઓ, અતિ પ્યાસી ઉદાસી અંતરે, એવા થકા તે આવ્યા સાભરે. સાબરમતીના કિનારે આવ્યા, અત્યંત મહારાજને મળવાની પ્યાસ છે, અંતર ઉદાસ છે, વહેલા પહોંચી જઈએ, ઉદાસીનતા છે, ઉતાવળ છે. હવે શું થાય? ચંદ્રકાંતભાઈ, કંઈક મિસ્ટેક થાય કે ના થાય? તમે ઘરે આવો છો ને ગાડીમાં સ્પીડિંગ કરો તો ચાલે? અમેરિકામાં સ્પીડિંગ એલાઉ છે કોઈ જગ્યાએ? પડ્યા ઉતાવળા પાણી માઈ, મને સાન ગમાન ન કાંઈ, ઉતાવળથા પાણીમાં પડ્યા. શાસ્ત્રમાં લખ્યું છે, 14 જગ્યા બતાવવામાં આવી, 14 જગ્યા એવી છે વિચાર્યા વિના ત્યાં કામ કરે તે દુઃખી થાય. ડુંગર દેખાવાથી ખબર ન પડે કેટલો ઊંચો છે, ખબર પડે? નદીનું પાણી ઉપરથી ખબર ન પડે કેટલું ઊંડું છે, દેખાય ઉપરથી તેમ લાગે એક સરખું જ લાગે છે, ચાલ્યું જાય ધીમું ધીમું. પણ કહેવાય છે ને, પાણીમાં પહેલા એક પગ જ મુકાય, બે પગ જોડે ન મુકાય. ઘણીવાર કિનારે પણ એવો મોટો ઊંડો ખાડો હોય ને, કિનારે માણસ પગ મૂકે ને સીધો જતો રહે, કેટલા દાખલા બને છે આપણે સાંભળીએ છીએ. સંતો નદીના કિનારે આવ્યા, ઉતાવળ છે, અતિ દર્શનની તાલાવેલી છે, અંતરમાં અતિ ઉદાસીનતા છે, આ બધું ભેગું થયું છે. ઉતાવળા પાણીમાં પડ્યા, મનમાં શાન એટલે વિચાર પણ ન રહ્યો, પાણી જોઈ લઈએ કેટલું ઊંડું છે, તપાસ કરીએ, કશી ખબર ન રહી. નદી મધ્યે આવ્યા મુનિ ધીર, કિનારે તો થોડું થોડું પાણી હોય ને, ફટોફટ ચાલે છે, એમ થયું કે હવે તો આખી નદીમાં આટલું જ પાણી હશે, આખી નદીમાં એટલું હોય, ઉતાવળા ચાલવા લાગ્યા. નદીમાં આવ્યું અતિ ઉતાવળું નીર, ઉપરથી મોટો ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે, એવો મોટો પ્રવાહ આવ્યો. આવ્યો ધડેડાટ ઘોડો વળી, થયું વાસ જાળે ઝળમળી. ઘોડા પૂર આવ્યું ઉપરથી, હા, ભયંકર પાણીનો પ્રવાહ આવ્યો. અને આ બિચારા પાંચ સંતો હતા, જોડે કશું હતું નહીં, અને એવા પાણીના ઝપાટા વાગ્યા, પાંચે પાંચ સાધુ ડૂબવા લાગ્યા. તે મધ્ય બુઢિયા મુનિરાય, પોથી ગોદડી ગઈ તણાઈ, પોથી ગોદડી જે કંઈ જોડે હતું બધું તણાવવા લાગ્યું. સંતો હાલક ડોલક થવા લાગ્યા. પાણીમાં જાય, બહાર નીકળે, દરિયાનું ઉપરથી ખારું પાણી આવેલું એ મોઢામાં જાય, પેટમાં જાય. થયું મોત તણું, મન નિશ્ચય, બધાને લાગ્યો હોય તો મરવાના જ, જીવવાની કોઈ આશા નથી. કહે માહો માહી એમ સંત આ સમે ભજવા ભગવંત, હવે તો ભગવાન સિવાય આપણી કોઈ સહાય કરે નહીં. મહારાજને હૃદયથી સંભાળે છે. હવે મહારાજને સંભાળી લો. સ્વામિનારાયણ 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 બોલી રહ્યા છે. જીવનમાં બસ સુખ આવે, મહારાજને યાદ કરો, દુઃખ આવે, ભગવાનને યાદ કરો. સુખાવસાને એદમેવ સારમ, દુઃખાવસાને એદમેવ જ્ઞેયમ, દેહાવસાને એદમેવ જાપ્યમ, ગોવિંદ દામો દરમાધવેતિ. કેવા મંત્રો છે! સુખાવસાને ઇદમેવ સારમ, સુખ આવે તો પણ આજ શું સ્મરણ કરો, દુઃખ આવે તો પણ આટલું જ શું સ્મરણ કરો. દુઃખમાં સ્મરણ કરીશું ને તો ભગવાન ડગવા ન દે, અને સુખમાં સ્મરણ કરીશું ને તો ભગવાન ફગવા ન દે. બાકી ઘણા સુખમાં ફગી જાય, ફગી જાય એટલે સમજો ને તમે, સુખ અને દુઃખ આ બંને પરિસ્થિતિમાં મનને કંટ્રોલમાં કરવું ને અઘરું છે. શાસ્ત્રો તો એમ કહે છે, દુઃખને પચાવવા કરતાં સુખને પચાવવું અઘરું હોય છે. તમે ને હું દુઃખને ઓળખી શકીએ છીએ, સુખને તો હજી આપણે ઓળખતા જ નથી.
કેટલું ભયંકર છે, કેવી રીતે માણસને બરબાદ કરી નાખે છે. એટલા માટે દુઃખમાં અને સુખમાં સ્મરણ કરવાની આદત પાડો. સંતોએ ભગવાનને સંભાળ્યા છે, મહારાજને એવા યાદ કરે છે. એમ વાત કહેતા લાગે વાર આવ્યા વારે ત્યાં વિશ્વ આધાર. આમ સંતો વાત કરે છે, ભાઈ સંતોએ મહારાજને સંભાળી લો, હવે તો આપણે બચ્ચી એવી આશા છે જ નહીં. એમાં ભગવાન દિવ્ય રૂપે પ્રગટ થયા. મારા સાધુ ડૂબે છે, એને બચાવવા પડશે. કેવી રીતે આવ્યા? એક હોડી લઈને ફટોફટ આવ્યા. એક એક સાધુના હાથ પકડી પકડી ખેંચી ખેંચીને સાધુને હોડીમાં બેસાડી દીધા. કોણ છો તમે ભાઈ? અરે હું કોણ છું? પછી પેલા સાધુને બહાર કાઢો. પોતાનો નામ પરિચય કશું આપ્યું નહીં. એક એક સાધુને ખેંચવા લાગ્યા, બહાર કાઢવા લાગ્યા, હોડીમાં બેસાડ્યા. હોડીમાં બેસાડ્યા પછી ગોદડી તણાતી હતી, પોથી ગોદડી સર્વે લીધી. સંતોની ગોદડીઓ તણાતી હતી એ પણ ફટોફટ લઈ લીધી, પોથીઓ તણાતી હતી એ પણ ફટોફટ લઈ લીધી. કોઈ વસ્તુ બુડવા ન દીધી, એક પણ વસ્તુ સાધુની બુડવા ન દીધી. અને આમ સંતો બધા અંદર બેઠા, વસ્તુ આવી ગઈ, ત્યાં તો ફટોફટ હોડી કિનારે પહોંચી ગઈ. સંતોને કહે જલ્દી ઉતરો, જલ્દી ઉતરો, તમે કોણ છો? એ પછી પેલા ઉતરી જાઓ. સુખે ઉતારી મૂક્યા આ તેરે, કહો જાઓ મુનિ ધીરે ધીરે. ઉતાર્યા સલાહ આપી કે હવે ધીમે ધીમે જજો, બહુ ઉતાવળ કરશો નહીં. સ્પીડિંગ થ્રિલ્સ બટ કિલ્સ કહેવાય છે ને, ઝડપની મજા થોડી અને સજા મોટી. જીવનમાં ઉતાવળ બહુ સારી નથી, શાસ્ત્રો ના પાડે છે. અતિ સર્વત્ર વર્જયે. આવી રીતે મહારાજે ધીરજ રાખી, ચાલવા માટે ટકોર કરી. પોતે તો પ્રભુ છે, નીકળી ગયા. પણ સ્વામી લખે છે આવી રીતે પોતાના આશ્રિત સંતને ઉગાર્યા. સ્વામી કહ્યું કેટલી વાત કરું, અષ્ટ સિદ્ધિ નવનિધિ જેને હાથ જોડીને ઊભી છે એવા પુરુષોત્તમ નારાયણ પોતાના ભક્ત માટે વૈભવની, વસ્ત્રની, અન્નની બધી ચિંતા કરે છે. અને છેલ્લી પંક્તિમાં તો સ્વામીએ અદ્ભુત લખ્યું, સદા સુખી દુઃખી નહીં લેશ, સદા સુખી દુઃખી નહીં લેશ, હરે હરે સંકટ હંમેશ, પૂરે પરચાતી અપાર. ભગવાને પોતાના ભક્તને સુખી કરવા, પોતાના ભક્તના દુઃખને હરવા સદા આવા પરચા પૂર્યા છે, ભૂતકાળમાં પૂર્યા છે, આજે પણ પૂરી રહ્યા છે. સુરેશ ભગતની વાત આપણે હમણાં સાંભળી. આપણા લોયાધામ પરિવારના એકે એક ભક્તોની વાત, આપણા ભીખુદાદા ગાડીમાં બેસી ગયા, ગાડી ચાલુ થઈ ગઈ, ચાલુ થઈ ગઈ ગાડી. કંઈક એવું બન્યું, દાદાને ઉતરવાનું થયું, દાદા ઉતરી ગયા. એ ગાડીમાં બીજા બેઠા, દાદા બાજુની પાછળ બીજી ગાડી એમાં બેઠા. ચાલુ થઈ ગયેલી ગાડી ઉતર્યા અને ગાડી ચાલુ થઈ બંને, અને હજી 3 મિનિટ થાય કે 4 મિનિટ થાય ને એટલો મોટો અકસ્માત થયો. એટલો મોટો અકસ્માત, દાદા જે ગાડીમાં જે જગ્યાથી ઉતરીને બાજુની ગાડીમાં આવ્યા હતા ને, એ ગાડીમાં જે બેઠા ને બધા જતા રહ્યા. તમે વિચાર તો કરો, ભગવાન પોતાના ભક્તની ક્યાં ક્યાં કેવી કેવી રીતે રક્ષા કરે છે. આનાથી બીજા કયા પરચા તમને બતાવું, પણ વાત એટલી પાક્કી છે, પ્રહલાદ જેવી તમારી ને મારી શ્રદ્ધા બને ને તો પરમાત્મા થાંભલામાંથી પણ પ્રગટ થઈને રક્ષા કરશે. ગુણાત્યાનંદ સ્વામી કહે આપત્તિ આવે તો સૂકા ઘાસને દંડવત કરશો ને, એમાંથી પણ મહારાજ પ્રગટ થઈને રક્ષા કરશે, સૂકા ઘાસમાંથી પ્રગટ થઈને. પણ ભગવાનનું સ્મરણ કરો. કેવી રીતે? કંગાળ બનીને સ્મરણ કરો, અનરાધાર બની, અનરાધાર બની સર્વાધારને યાદ કરીએ ને તો સર્વાધાર અનરાધાર વરસે છે. હા, બહુ સરસ કોઈએ લખ્યું છે ચંદ્રકાંતભાઈ, અદ્ભુત. આ એક વાત સમજાઈ જાય ને તો બધું સમજાય ગયું. ભગવાનની પાસે પૂર્ણ નિર્દોષ થવું સહેલું છે, પરંતુ પૂર્ણ નિરાધાર બનવું ને સહેલું નથી. પૂર્ણ નિરાધાર બની જાઓ, નિરાધાર બની સર્વાધારને સંભાળશો ને તો સર્વાધાર અનરાધાર વર્ષા કરશે. દ્રૌપદીને 5 પતિ બેઠા હતા, પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય બેઠા હતા. એમાં જ્યાં સુધી આધાર હતો ને ત્યાં સુધી શ્રીકૃષ્ણ ન આવ્યા.
साड़ी खेचाई गई, एक छेड़ो हाथ में मोढ़ामां दांतमां पकड़ी राखेलो, एक छेड़ो खाली, एक खसी जाए ने तो द्रौपदीनुं आखू शरीर खुल्लू थाय। सभा में आवी कपरी परिस्थिति, कोई सहाय करवानो आव्या छेले, हे कृष्ण आटलू बोले ने हजी कृष्ण शब्द पूरो थाय ने एना पहेला तो भगवान पधार्या। माटे वाला भक्तो, इति श्रीमद एकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुळानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्रीजी महाराजे मुक्तानंद स्वामी तथा अखंडानंद स्वामी तथा केवल्यानंद स्वामी ने परचा पूर्या ए नामे 131 प्रकरणम। आ परचा विभागनी कथा पूरी थई। आवतीकालथी न्यूजर्सी लोयाधाम थी पूज्य निष्काम स्वामी, नीलकंठ स्वामी वगैरह संतो कथावार्ताओं लाभ आपसे। बोलो घनश्याम महाराजनी जय। श्रीपतिम श्रीधरम सर्वदेवेश्वरम भक्तिधर्मात्मजम वासुदेवम हरे माधवम केशवम कामदम कारणम स्वामीनारायणम नीलकंठम भजे।